નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ અગિયાર કોમર્સ વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્રની આપણે ચર્ચા કરીએ છીએ. અને ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે લાસ્ટ ટોપિક પૂરો કર્યો હતો કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર કેવું હતું, બરાબર છે. એ ભારતીય અર્થતંત્ર જોયા પછી એવો એ જ સવાલ છે બેઠો, પણ સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે કે દેશ સ્વતંત્ર થઈ ગયો ત્યાર પછી ભારત દેશનું અર્થતંત્ર કેવું રહ્યું તેની વાત આપણે કરવાની છે. તો આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે, એટલે કે વિકાસના પંથે આગળ રહ્યું છે. કારણ ક્યારે? તો કે દેશ આઝાદ થઈ ગયા પછી, બરાબર છે. એમાં પહેલું છે લોકોની માથાદીઠ આવક. તો ભારતની માથાદીઠ આવક વર્ષ 2013માં કેટલી રહી? તો 5,150 ડોલર, એટલે 51.50. આપણે 50-51 યાદ રાખવાનું, એટલે યાદ રહી જાય. ડોલર આવક કેટલી? તો કે 50-51, એનો ઊંધો 51.50, બરાબર છે. એટલે 5,150 ડોલર હતી, જે ચીન, શ્રીલંકા, અમેરિકા, નોર્વે કરતાં ઘણી ઓછી છે, વધુ નથી. કેમ કે દેશ હજી આગળ વધી રહ્યો છે. કેમ કે હમણાં જ આપણે જોયું ગયા વિડીયો લેક્ચરની અંદર કે અંગ્રેજો દેશમાંથી ગયા ત્યારે ભારતનું ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને એકદમ કંગળ બનાવતા ગયા હતા, બરાબર છે. એટલે દેશને ધીમે ધીમે આગળ લાવવાનો છે, વિકાસના પંથે આગળ ચાલ્યો આવે છે. એટલા માટે ચીન, શ્રીલંકા, અમેરિકા, નોર્વે કરતાં ભારતની સ્થિતિ ઘણી ઓછી છે માથાદીઠ આવકમાં, બરાબર છે. આગળ વિકસિત દેશોની સરખામણીએ 7-8 ગણી ઓછી છે ભારત દેશની માથાદીઠ આવક, જે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. એટલે આપણા દેશની ગણતરી કેમાં થાય? તો કે પછાત દેશમાં થાય, બરાબર છે. એક સમયે વિશ્વનો નંબર 1 દેશ હતો અને અત્યારે પછાત દેશની અંદર આવી ગયો છે. કેને કારણે? અંગ્રેજોને કારણે, બરાબર છે. હવે આપણે જોઈએ બે કોષ્ટક કે રાષ્ટ્રીય આવકની તુલના દેશ અને માથાદીઠ આવક છે એ ડોલરમાં આપેલી છે આપણને. કયા દેશની માથાદીઠ આવક વધારે છે? તો નોર્વેની વધારે છે, 63,909 ડોલર છે. અમેરિકા છે 52,308, જર્મની છે 43,049, ઇંગ્લેન્ડ છે 35,002, ચીન છે 11,477, શ્રીલંકા છે 9,250, ભારત છે 5,150, પાકિસ્તાન છે, પાક એટલે પાકિસ્તાન, 4,652, અને બાંગ્લાદેશ છે 2,713. આ એની માથાદીઠ આવક થઈ. ફરીથી યાદ રાખવાનું છે, નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, આ ચાર યાદ રાખવાના. નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ. નોર્વે છે 63,909 ડોલર એની માથાદીઠ આવક છે વ્યક્તિની. અમેરિકામાં છે 52,308, ત્યાર પછી છે જર્મની 43,049, ત્યાર પછી છે ઇંગ્લેન્ડ છે 35,002, ક્લિયર. ત્યાર પછી છે ચીન 11,477, ત્યાર પછી શ્રીલંકા 9,250, ત્યાર પછી છે ભારત 51,50, ત્યાર પછી પાકિસ્તાન છે 4,652, અને ત્યાર પછી છે બાંગ્લાદેશ 2,713. આ એની શું થઈ? તો કે માથાદીઠ આવક થઈ દીકરા, બરાબર છે. અને છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલ ફેરફારોની વાત કરવાની છે આપણે. માથાદીઠ આવકનું જ કોષ્ટક છે, પણ છેલ્લા વર્ષોમાં, એટલે જો વર્ષ તમે જોઈ શકો છો, બરાબર છે. વર્ષ 2011-12માં ચાલુ કિંમત એટલે કે વર્તમાનમાં અને સ્થિર કિંમત, ચાલુ કેટલી છે અને સ્થિર કે જે વહી ચૂકેલી છે એ, તો ચાલુમાં કેટલી છે? 63,316. જે સ્થિર કિંમત પણ કેટલી છે માથાદીઠ આવકની? એટલી જ છે, 63,316. 2012-13માં ચાલુ કિંમત છે 71,593, જે સ્થિર કિંમત છે 66,344. એટલે આ જે કિંમત છે એ આના કરતામાં વધારો જોવા મળે છે વર્તમાન સમયમાં, બરાબર છે. 2013 અને 2014માં માથાદીઠ આવક છે 80,388, જે સ્થિર કિંમતમાં હતી 69,959. 2014-15માં 88,533 છે. શું છે? ભારતની માથાદીઠ આવકમાં થયેલો ફેરફાર, જે સ્થિર કિંમતે હતી 74,193. એટલે ભારતની માથાદીઠ આવકમાં આપણે જોઈએ તો વધારો નોંધાયેલો છે સ્થિર કિંમતની સરખામણીએ, બરાબર છે. આ વાત થઈ દીકરા માથાદીઠ આવકની, ક્લિયર. આંકડાકીય માહિતી આમાં આવશે આ પ્રશ્નની અંદર, બરાબર. પણ ગભરાવાનું નથી, આંકડા પાકા થઈ જાય, ક્લિયર. ચાલો ત્યાર પછી છે દેશની ખેતી. તો ભારત કેવો દેશ છે? તો ગામડાના બચ્ચે બચ્ચે લોકો પતા ચલતા હે કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હે.
એટલે કે ગામડાના છોકરે છોકરાને ખબર છે કે ભારત દેશ કેવો છે, તો કે ખેતી પ્રધાન દેશ છે. અને આઝાદી સમયે 72% લોકો અને 2001-2002 58% લોકો છે એને રોજગારી ખેતી ક્ષેત્રમાંથી મળતી હતી. આઝાદી સમયે 72% લોકોને રોજગારી ખેતી ક્ષેત્રમાંથી મળતી હતી, જે 2001-2002 58% વસ્તી છે એને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મળે. તો તમને એમ થાય કે બાકીના નથી મળતી એમ, અહીંયા 58% છે તો બાકીના 42%ને રોજગારી નથી મળતી, એવું ના, એવું નથી. બાકીના 42% લોકો છે એ ઉદ્યોગ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્રમાં રોકાયેલા છે. સમજાય છે? આગળ વધીએ. જે પ્રમાણ 13 અને 14 ઘટીને લગભગ કીધું એટલે પાકો શબ્દ હોતો નથી, અંદાજિત આંકડો છે. 49% જેટલું પ્રમાણ રહ્યું રોજગારીનું, અને આમ ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું. કેમ કે આઝાદી સમયે 72%, 2001-2002 58% અને 13-14 49%. એટલે 72, 58 અને 49 એટલે મહત્ત્વ શું થયું? ઘટતું ગયું. બરાબર છે? એમ જ આગળ વાત કરીએ કે 1950-51 ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, ખેતી ક્ષેત્રમાંથી દેશને રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો મળતો હતો? તો કે 55%. જે 13-14 ઘટ્યો કેટલો થયો? 14%. બરાબર છે? 50-51 55%, 80-81 38%, 2000-2001 22.3% અને 13-14 14%. એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ શું થયો? ઘટતો ગયો. ક્લિયર? ખેતી ક્ષેત્ર ફરીથી આઝાદી સમયે રોજગારી કેટલી મળતી હતી? 72%. જે 2001-2002 કેટલી થઈ? 58%. જે 13 અને 14 ઘટીને 49% રોજગારી થવા પામી, એટલે રોજગારી એટલી મળતી થઈ. બરાબર? ખેતી ક્ષેત્રનું મહત્ત્વ શું થયું? ઘટતું ગયું. બરાબર? 50-51 રાષ્ટ્રીય આવકમાં ફાળો ખેતી ક્ષેત્રનો 55% હતો, જે 80-81 કેટલો હતો? 38%. જે ઘટીને 2000 અને 2001 કેટલો થયો? 22.3%. જે એનાથી પણ ઘટીને 13 અને 14 14% થયો, એટલે ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ફાળો ઓછો હતો. ત્રીજું છે ઉદ્યોગ. તો ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં 10.6% લોકોને રોજગારી મળતી હતી. કેટલા ટકા? 10.6% લોકોને, જે 2001 એ રોજગારી વધીને કેટલી થઈ? 18.2% થઈ. હજી એમાં પણ વધારો થાય છે, જે 11-12 વધીને કેટલી થઈ? 24.3% પ્રમાણ વધ્યું રોજગારીનું. શરૂઆતમાં કેટલી? 10.6, 2001 વધીને 18.2, 11-12 એનાથી પણ વધીને 24.3. બરાબર છે? રોજગારી વધતી ગઈ. રાષ્ટ્રીય આવકમાં ફાળો જોઈએ તો 50-51 રાષ્ટ્રીય આવકમાં ફાળો 16.6% હતો. બરાબર છે? જે વધીને 13 અને 14 26% થયો. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી પણ મેળવે છે. એટલે કે 2/3 ભાગ એટલે 3 ભાગ છે ટોટલ. કેટલા? ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર 2/3 ભાગની નિકાસ કમાણી. એટલે આ ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્રની નિકાસ કમાણી વધારે છે એવું કહેવા માગે છે. ક્લિયર? એટલે 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. તેમ છતાં ભારત છે ઔદ્યોગિક દેશ હજી બન્યો નથી. એટલે કે આટલી નિકાસ કમાણી કરે છે છતાં ઔદ્યોગિક દેશ ભારત દેશ કહેવાતો નથી, ઉદ્યોગોમાં આગળ વધ્યો નથી એવો દેશ કહેવાય છે. બરાબર છે? જ્યારે રાષ્ટ્રીય આવકમાં 50-51 ફાળો કેટલો હતો? તો 50-51 ફાળો 15%, 80-81 ફાળો 24%, 2001-2002 27.3%, 14 અને 14 એનો ફાળો રહ્યો હતો. એટલે સમથિંગ તમને એમ થાય 50-51 રાષ્ટ્રીય આવકમાં ફાળો 16.6% હિસ્સો કીધો. બરાબર? એ જ હિસ્સો પાછો અહીંયા 50-51 15% કીધો, એટલે 15 સમથિંગ હોય, 15-16% આળે ગાળે. બરાબર છે? એ રાષ્ટ્રીય આવકમાં ફાળો કહેવાય. એટલે 50-51 15, 80-81 24%, ત્યાર પછી 2000 અને 2001 27.3% અને 13-14 26.2% રાષ્ટ્રીય આવકમાં ફાળો રહ્યો. એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ ઉદ્યોગ ક્ષેત્રમાં વધેલો જોવા મળે છે. ખેતી ક્ષેત્રમાં ઘટ્યું, ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો છે. એવી જ રીતે ત્રીજું ક્ષેત્ર છે સેવાનું ક્ષેત્ર, એટલે કે વેપાર ક્ષેત્ર. તો ઈસવીસન 1951 સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હતો? 17.3% હતો. એટલે કે રોજગારીમાં ફાળો કેટલો હતો? 17.3%, જે 2001 વધીને 23.2% થયો, 11-12 એનાથી પણ વધીને 27% થયો. 51 કેટલો? 17.3,
2001 માં એનાથી વધ્યો 23.2, 2011 માં એનાથી પણ વધીને કેટલો થયો 27% થયો. ક્લિયર? અને સેવા ક્ષેત્રનો પણ રોજગારીમાં ફાળો વધ્યો છે. 1950-51 માં રાષ્ટ્રીય આવકમાં ફાળો સેવા ક્ષેત્રનો 30.3% હતો, બરાબર છે. 80-81 એ વધીને 38% થયો. 2000-2001 વધીને 50.4% થયો, જે એનાથી પણ વધીને 14-15 52.7% થયો. તો અહીં જોઈ શકો છો તમે, 50-51માં 30.3, 80-81માં 38, 2000-2001માં 54.4% અને 14-15 વર્ષમાં 52.7% વધારો થયો. એટલે રાષ્ટ્રીય આવકનો ફાળો, રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખૂબ જ વધારે છે. કેના કરતાં? ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર કરતાં. ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકનો ફાળો લાસ્ટ 14% હતો. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રનો 26.2% અને સેવા ક્ષેત્રનો 52.7% ફાળો છે. એટલે આમ સેવા ક્ષેત્રે ભારતને અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. સેવા ક્ષેત્રે ભારતનો અભૂતપૂર્વ એટલે કે વધારે વિકાસ કર્યો છે. અને રાષ્ટ્રીય આવકમાં તેમનો એટલે કે સેવા ક્ષેત્રનો સિંહ ફાળો છે. સિંહ ફાળો એટલે વધારે ફાળો છે. આ બે ક્ષેત્ર કરતાં વધારે ફાળો રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો છે. ક્લિયર દીકરા? તો આ પ્રમાણે દેશ છે ઉત્તરોત્તર આગળ ને આગળ પ્રગતિ કરતું રહ્યું છે. ધીમે ધીમે આ વિકાસના પંથે દેશ આગળ વધતો જાય છે, બરાબર છે. તો અહીંયા આપણો સવાલ છે એ અધૂરો છે. સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, ચાર મુદ્દા ક્લિયર કર્યા. ચાર મુદ્દા જે બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.